અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. તો રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. સ્વાઇન ફ્લુથી 80 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું તો હજુ પણ 41 દર્દીઓ સારવાર હેઠળ. રાજકોટમાં 27 દિવસમાં 92 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામની રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મગફળી અને તુવેરમાં રાહત બાદ હવે બટાકા ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. શંકર ચૌધરીએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે બનાસ ડેરી બટાકાની ખરીદી કરશે, સાથે જ બટાકા માટે પ્લાન્ટ પણ નાખશે. આ બટાકામાંથી વિવિધ વેરાયટી બનાવવામાં આવશે. તો મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે આ માટે કેન્દ્ર સરકાર પાસેથી સહયોગની પણ માંગ કરીશું. ગીર સોમનાથમાં કસ્તુરીએ જગતના તાતને રાતા પાણીએ રોડાવ્યા છે. કાંધી ગામે ખેડૂતે ડુંગળીનો 10 વીઘા પાક ખેંટા બકરાને ચરાવી દીધો. સતત ગગડતા ડુંગળીના ભાવને કારણે ખેડૂતોએ આ નિર્ણય લીધો. થરાદના મહાજનપુરા 4 રસ્તા પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું, ત્યારે મોટાભાગનું પાણી ઘર અને રસ્તાઓમાં પ્રસરી ગયું. વાવ સુઈ ગામમાં પીવાના પાણીની અછત છે, ત્યારે બીજી તરફ થરાદના મહાજનપુરામાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણી પુરવઠા વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે અગાઉ પણ થરાદમાં પીવાનું પાણી વેડફાયું હોવાનું બહાર આવી ચૂક્યું છે. પાલનપુરમાં 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન બાઇક સ્લીપ થતા થયેલા અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. જણાવી દઈએ કે પ્રજાસત્તાક પર્વે કરતબબાજીમાં એક મહિલા જવાન દુર્ઘટનાનો શિકાર બની ચાલુ બાઇક પરથી બેલેન્સ પકડતા તે નીચે પટકાઈ હતી, જ્યારે ફૂલ સ્પીડમાં બાઇક પ્રેક્ષકો બેઠા હતા ત્યાં જે ટકરાયું હતું. અકસ્માતમાં 4થી વધુ બાળકોને ઇજા પણ પહોંચી હતી. સુરતના વરાછા વિસ્તારમાં મોબાઇલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કારખાનાના કર્મચારીના મોબાઇલને ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. રાજકોટના આટકોટ પાસે ગોજારો અકસ્માત સર્જાયો. આટકોટના જંગવડ પાસે કોઈક કારણોસર ગાડી પલટી જતા 5ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. તમામ મૃતકો રંધોળાના વતની હતા. કારમાં સવાર પરિવાર લગ્ન પ્રસંગથી પરત ફરી રહ્યો હતો. બનાસકાંઠાના અમીરગઢ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગાંધીનગરના 6-3 સર્કલ નજીક 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. એક ગાડી ચાલકની ભૂલને કારણે 3 કાર ટકરાઈ. અકસ્માતમાં એક મહિલા અને એક બાળકને ઇજા પહોંચી, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જામનગરના જામજોધપુરના ગોપ નજીક એક યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી. મૃતક યુવાન થોડા દિવસ પહેલા જ પેરોલ પર છૂટ્યો હતો. મૃતકનું નામ સામત આહીર હોવાનું અને તે દારૂ મારામારી અને જમીન સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. ગાંધીનગરના જાસપુર કેનાલમાં ડૂબેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળ્યો. 24 જાન્યુઆરીના રોજ સેલ્ફી લેવા જતા કેનાલમાં ડૂબેલા 2 યુવાનોમાંથી એક યુવાની શોધખોળ ચાલુ છે. બંને યુવાનો કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તો આ સાથે જ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. અમરેલીમાં સિંહનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીમાં કેદ થયો છે સિંહનો વીડિયો, જ્યાં આટા ફેરા મારી રહ્યો છે આ વનરાજ. આ વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે. અમરેલીમાં સિંહનો વીડિયો સામે આવવા કોઈ નવી વાત નથી, પરંતુ આટાફેરા કરતા લટાર મારતા સિંહનો વીડિયો જે છે તે કેદ થયો છે, જે સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. અહીં એક સિંહ મોડી રાત્રે લટાર મારતો નજરે પડી રહ્યો છે. ડાલામથાનો આ વીડિયો એક સીસીટીવી દરમિયાન સામે આવ્યો છે, જ્યાં તે અહીં જંગલ છોડીને રસ્તા પર વિહરતો જોવા મળી રહ્યો છે. બે સિંહો એકસાથે આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. સીસીટીવીમાં દૂરથી આ દ્રશ્યો કેદ થયા છે, જેમાં બે સિંહો રસ્તા પર વિચરતા જોવા મળી રહ્યા છે.